રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોના ચોમાસુ પાક પર પાણી ફેરવી દીધું છે અને તેથી ખેડૂતો કાંઠા હૃદય શિયાળુ પાક માટે ખેતર ખેડવાનું શરૂ કર્યું છે. પરંતુ ખેડૂતને હંમેશા એક પછી એક મુસીબત આવતી હોય તેમ ખેડૂતને જે પાયાનું ખાતર કહેવાય છે તે ડીએપી ખાતર લેવા સરકારી ખાતર ડેપો જાય છે, ત્યાં ખાતર હોતું નથી અને ખાતર ડેપોમાંથી 4-5 દિવસ પછી આવશે, તપાસ કરજો તેમ કહી દેવામાં આવે છે. ખાતર મોડું મળે તો વાવેતર પણ મોડું થશે અને ઉત્પાદન ઓછું મળશે. તેથી ખેડૂતોને ચારેય બાજુથી મુશ્કેલી સર્જાય છે. તો બીજી બાજુ ખેડૂતોનો આક્ષેપ છે કે આ ખાતરની અછત તો છે તેવું જાણી જોઈને કહેવાય રહ્યું છે. ખરેખર ખાતરની અછત છે કે કેમ તે સ્થિતિ ગમે તે હોય, પરંતુ અંતમાં મુસીબત તો જગતના તાત ઉપર આવીને બેઠી છે. ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયા છે, મગફળી કપાસ સોયાબીન જેવા પાકો નિષ્ફળ ગયા છે અને ખેડૂતોને અત્યારે નવું વાવેતર કરવું છે શિયાળુ પાકમાં, તો જમીન અત્યારે ખેડીને તૈયાર છે તો ખેડૂતોને અત્યારે ખાતર ડીએપી કે એનપી એકેય ખાતર મળતું નથી. અને જ્યારે આપણે ડેપોમાં જાય છીએ ત્યારે એમ કહે છે કે તપાસ કરજો, બેદી કેળે આવશે, આવકમાં છે, ખાતર અત્યારે છે નહીં. બેદી કેળે પાછા જાય તો કે ખાતર છે નહીં, તપાસ કરજો. હવે ખેડૂતો કામ કરે એનું કે ધક્કા ખાય ખાતર માટે લાઈનમાં ઉભા રહીએ. અમારે તુવેરની અંદર પણ ખાતર નાખી પાણી આપવું છે, નવું વાવેતર ઘઉં વાવવા છે, ચણા વાવવા છે કે ગમે કોઈ પણ વાવેતર કરવું છે, અમને ખાતર નથી. અમે મંડળીએ જાય છીએ તો મંડળીએ જાય તો એમ કે ભાઈ તમે કાલ તપાસ કરજો, પરમદી તપાસ કરજો. અમે રોજ તપાસ કરી. ખાલી ધોરાજી ઉપલેટા નહીં, તમે અત્યારે બધી જગ્યાએ જોઈ લો સરદારના ડેપોમાં ક્યાંય ડીએપી નથી, કારણ કે ઉપર જ્યારે સપ્લાય જ નથી તો અમે કઈ રીતે તમને આપી શકીએ, આવે એટલે અમે આપશું. અત્યારે જેરી તમે તમને કીધું કે થોડા દિવસમાં જ્યારે કાચો માલ આવે એટલે એની જ્યારે શિપમેન્ટ લાગે એ પછી સિક્કા પ્લાન્ટ ચાલુ થશે અને એની સપ્લાય જેમ બને એમ જલ્દીથી જલ્દી હું ઉપર કહીશ કે થાય. સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાએ મેર કરી હતી અને જે તોફાની બેટિંગ તેને લઈને સૌરાષ્ટ્રમાં જે કેટલા ખેતરો છે, ખેતરો બરબાદ થઈ ગયા હતા અને ખેતરો પાણીથી વરતોર થઈ ગયા હતા, તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકની, ધોરાજી પંથકના અંદરમાં હજારો વીઘા જમીનના અંદરમાં ધોવાણ થઈ ગયું હતું, તેને લઈને પાક છે તે પાક નિષ્ફળ ગયો હતો. અને હાલ વાત કરીએ ધોરાજીને જે પંથકની ખેડૂતોની, તો હાલત અત્યારે કફોડી છે, જે ખાતર છે ડીએપી ખાતર નથી મળી રહ્યો, તેને લઈને ખેતર છે ખાલી ખેરીને મૂકી દેવામાં આવ્યા છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જો ખાતર આપવામાં આવે તો અમે પાક છે પાક નિષ્ફળ ન જાય અને જે વાવેતર છે વાવેતર કરી શકીએ, પાકનો જે વાવેતર છે વાવેતર મોરો થશે એટલે ઉત્પાદન બી મોરો થશે, તેને લઈને ખેડૂતને નુકસાનીનો સામનો કરવો પડશે. ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે ખાતર છે ખાતરની ખાતર આપવામાં આવે તો અત્યારે જે પાકનો વાવેતર શિયાળુ પીઠ છે, જે શિયાળુ પીઠનું વાવેતર છે તે વાવેતર કરવામાં આવે તો ખેડૂતને કોઈ નુકસાનીનો સામનો ન કરવો પડે. મુનાફા ગાલી વિજય ગુજરાતી ધોરાજી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. પાલિકાના પશુ પકડવાના આ અભિયાન અંતર્ગત 8 પશુઓને ઝડપી તેમને ઉમરસાડી ગૌશાળામાં રખાયા છે. શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવે છે. બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે. સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે. આથી રખડતા પશુઓની સમસ્યાથી છુટકારો અપાવવા માટે અનેકવાર સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી, જોકે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેર રેઢિયાર વહીવટ ચાલતો હોય અને પારડી રણીધણી વગરનું હોય તેવી પરિસ્થિતિ હતી. 2 દિવસ અગાઉ જ પારડીના ભર બજારમાં એક રખડતા પશુએ રસ્તેથી પસાર થતા પિતા પુત્ર પર ગંભીર હુમલો કર્યો. જાહેર બજારમાં બનેલી આ ઘટનાને કારણે ચકચાર મચી ગઈ. રખડતા પશુના પિતા પુત્ર પર હુમલાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા. આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો. પારડી નગરપાલિકાના રેઢિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા. આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. આ અભિયાન માત્ર દેખાડા પૂરતું ન રહે અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે. એક તરફ વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે. એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગરથી કોંગ્રેસને ઝટકો લાગ્યો. લીંબડીમાં કોંગ્રેસ તૂટી સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના 150 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા. રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના 150 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા. ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પી કે પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.
ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે. પરિક્રમામાં હૈયે હૈયો દળાય તેવા અદભુત દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી. ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરો ઉત્સાહ છે. પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે. ગિરનારની પરિક્રમાના આખા રૂટ સ્વાગત છે. સુરતમાં ભેસ્તાન પોલીસ ઉપર હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો છે. ગત 11 નવેમ્બરની મોડી રાત્રે બુટલેગર આરોપીએ ભેસ્તાન પોલીસની પીસીઆર વાનને ટક્કર મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. ભેસ્તાન પોલીસે હુમલાખોર યુનુસ ઉર્ફ ટેની મુઝફ્ફર પઠાણની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે. બનાવ સમયે આરોપીને પોલીસ સ્ટેશન લાવવાની વખતે પોલીસ સ્ટાફ જોડે માથાકૂટ કરી હતી અને જે તે સમયે પોલીસ કર્મીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી તેણે આપી હતી. આરોપી ગુનો કર્યા બાદ ફરાર થયો હતો. પોલીસે આરોપીને કાર સેલવાસથી કબજે કરી છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એ આરોપી જે સ્કોર્પિયો વાન લઈને ભાગેલો હતો એ સ્કોર્પિયો વાન એ સેલવાસથી તપાસ દરમિયાન મળી આવેલી હતી, જેને કબજે કરવામાં આવેલી હતી. ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં આવેલો છે એવી ઇનપુટ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીને મળેલી હતી, જે આધારે આરોપીને હસ્તગત કરી અને એને ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાલમાં ચાલુ છે. આજે ભગવાન રણછોડસિંહને દ્વારકાથી ડાકોર આવ્યા અને 869 વર્ષ પૂર્ણ થયા છે. 873 વર્ષમાં મંગળ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો માટે હવે શિખર ઉપર ધજા ચડાવી શકશે. શિખર ઉપર ધજા ચડાવવાનો લાગો 500 રૂપિયા રાખવામાં આવ્યો હતો, ત્યારે હવે સામાન્ય વ્યક્તિ યથાશક્તિ ભેટ મૂકીને શિખર ઉપર ધજા ચડાવી શકશે. ડાકોર રણછોડજી મંદિરમાં ધજા ચડાવવાનું વિશેષ મહત્વ છે, ત્યારે ટેમ્પલ કમિટીના નિર્ણયને લઈને ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડાના યાત્રાધામ ડાકોરમાં આજે કાર્તિક સુદ પૂર્ણિમાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી છે. કહેવાય છે કે સંવત 1212ની કાર્તિક સુદ પૂર્ણિમાએ ભગવાન રાજા રણછોડ બોડાણાની ભક્તિમાં વશ થઈને આજના દિવસે ડાકોર પધાર્યા હતા. રાજા રણછોડ ડાકોરમાં પધાર્યાને આજે 869 વર્ષ પૂરા થયા છે અને જેથી આજના આ ખાસ દિવસે ડાકોરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારે 4:30 ભગવાનની મંગળા આરતીના સમયથી જ ભક્તોની ભારે ભીડ આ મંદિરમાં જોવા મળી રહી છે. આજે ભગવાન રાજા રણછોડને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે. ભગવાનને આજે 1 કરોડ રૂપિયાનો વિશેષ મુગટ પણ ધારણ કરાવવામાં આવ્યો છે. મુગટ વર્ષમાં 3 વખત જ પહેરાવવામાં આવે છે. દેવદિવાળીના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂરું માટ્યું છે. વહેલી સવારથી માતાજીની મંગળા આરતી અને અન્નકૂટના દર્શન માટે કેટલાય ભક્તો રાતથી જ પાવાગઢ પહોંચી ગયા હતા. ભક્તો માતાજીની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા છે. દેવદિવાળીના પાવન પર્વ પર માતાજીના દર્શન કરવા ભક્તોનું જાણે ઘોડાપૂરું માટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ફૂલ ગુલાબી ઠંડીના વાતાવરણમાં પણ વહેલી સવારથી મંદિર પરિસર જય માતાજીના જય ઘોષની સાથે ગુંજી ઉઠ્યું છે. અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો. દર વર્ષે કાર્તકી સુદ 14 અને પૂર્ણિમા એમ 2 દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્ય સહિત પાડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. વહેલી સવારથી હજારો ભક્તોને દર્શન માટે લાઈનો લાગે છે. શામળાજીના મેળાના છેલ્લા દિવસે ભક્તો શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, તેમજ હજારો ભક્તોએ નાગદરા કુંડમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અરવલ્લી જિલ્લાની ગિરિવામાં આવેલું શામળાજી ધામ અહીંયા કાર્તક સુદ પૂનમનો મોટો મેળો ભરાય છે. આ મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુ અસ્થિ વિસર્જન કુંડાની વિધિ જે ધાર્મિક વિધિઓ કરવા માટે આવે છે. આ કુંડમાં નાહવાથી અસ્થિ વિસર્જન કરવાથી પિત્રોની મોક્ષ ગતિ મળે છે અને આ કુંડમાં નાહ્યા પછી યાત્રાળુઓ વસ્ત્રદાન અહીંયા ઉતારીને જાય છે. આ પરંપરા સદીઓથી ચાલતી છે અને અહીંયા યાત્રાળુ બહુ શ્રદ્ધાથી સ્નાન કરવા માટે આવે છે. નાગદરા કુંડ તો અમારા વર્ષ બાપદાદાઓથી હલ્યો આવે છે, એટલે અમને કહેતા આવ્યા છે કે અહીંયા જે આત્મા છે મોક્ષ પ્રાપ્તિ થાય છે અને જે
અધૂરું કામ છે અને જે પૂર્ણ થઈ જાય છે. કાર્તિક સુધી અગિયારસ ના દિવસ થી કાર્તિક સુધી પૂર્ણિમા દેવ દિવાળી સુધી ભવ્ય સુંદર ધાર્મિક મેળાનું આયોજન નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. લાખોની સંખ્યાની મેદનીની અંદર ભક્તજનોનું ઘોડાપૂર જ્યારે ઉમટ્યું છે ત્યારે ભક્તોની શ્રદ્ધા આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે શામરીઓ કાર્યો ઠાકોર સર્વરી મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે. અમારા સમાજના નિયમ મુજબ વિધિ કરી અને અસ્થિ વિસર્જન કરી અને નાગધરામાં સ્નાન કરવાનું કરતા હોઈએ છીએ અને પુણ્ય એમાં નાગધરામાં સ્નાન કરવાથી પુણ્ય મળતું હોય છે. એ અમારી આદિવાસી સંસ્કૃતિની પરંપરા રહેલી છે. અમારા પૂર્વજો પણ આ રીતે અહીંયા સ્નાન કરી અને પુણ્ય મેળવતા હતા અને એના અહીંયા નાગધરામાં જે અસ્થિ વિસર્જન કરવાથી અને પિતૃઓનું મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા. ત્રણ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની